પાણીનું મહત્વ શું હોય છે એ ગુજરાતના લોકોને કે સૌરાષ્ટ્ર કે કચ્છના લોકોને સમજાવવું ન પડે, એની ચોપડીમાં ભણાવવું ન પડે. કારણ કે તો સવાર ઉઠીને મુસીબતોમાંથી ગુજરેલો છે, એની સમસ્યાઓ એને બરાબર ખબર છે, કેટલા કેટલા પ્રકારની સમસ્યાઓ હોય છે એની એને જાણ છે. અને એક સમય આપણને યાદ છે, પાણીના જ અભાવે આખું સૌરાષ્ટ્ર આપણું પલાયન કરતું હતું, કચ્છ પલાયન કરતું હતું, અને શહેરોમાં એક એક ઓરડીમાં આઠ આઠ લોકો રહે અને ગુજારો કરવા માટે મજબૂર થતા હતા. એ દિવસો આપણે જોયા છે. અને આજે પાણીને માટે કામ કર્યું ને આપણે જળશક્તિ મંત્રાલય દેશમાં પહેલીવાર બનાવ્યું, કારણ કે એનું મહાત્મ આપણે જાણીએ છીએ. અને આજે આ બધા પુરુષાર્થના પ્રમાણે સ્થિતિઓ બદલાણી છે. હવે ગામડે ગામડે નર્મદાના નીર પહોંચાડવા માટેનો ભગીરથ પ્રયાસ એણે આપણને સફળતા આપી. મને યાદ છે એક સમય હતો કે નર્મદાની પરિક્રમા જઈએ ને ત્યારે કે પુણ્ય મળે, યુગ બદલાણો, માતા નર્મદા ખુદ પરિક્રમા કરીને ગામડે ગામડે પહોંચીને પુણ્ય પણ વહેંચી રહી છે, પાણી પણ વહેંચી રહી છે. સરકારની જળ સંચયની યોજનાઓ, સૌની યોજના, મને યાદ છે જયારે મેં સૌની યોજના પહેલી વાર લોન્ચ કરી ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું કે આવું વળી થતું હશે. અને કેટલાક વાંક દેખા લોકોએ તો હેડલાઇન બનાવી હતી કે મોદીએ ચૂંટણી સામે આવે એટલે સગુફા છોડ્યા છે. પણ આ સૌની યોજનાએ કચ્છ સૌરાષ્ટ્રને નવું જીવન આપી દીધું અને જે સપનું હતું એ સંકલ્પ પૂરો કરીને સામે લીલીછમ ધરતી જોયાનો આનંદ મળે છે. સાથીઓ, પવિત્ર ભાવથી કરેલો સંકલ્પ કેવો સિદ્ધ થાય છે એનું આ ઉદાહરણ સૌની યોજના છે. અને જ્યારે હું દેશના લોકોને કહેતો હતો હું એવડી મોટી પાઇપ લગાવી રહ્યો છું કે તમે મારુતિ કાર લઈને પાઇપમાં નીકળી શકો, ત્યારે લોકોને અચરજ થતું હતું. આજે ગુજરાતના ખૂણે ખૂણે આવી પાઇપો ભોંયમાં ભંડારેલી છે જે પાણી લઈને નીકળે છે. આ કામ ગુજરાતે કર્યું છે. નદીનું ઊંડાણ વધારવાનું હોય, ચેકડેમ બનાવવાનો હોય, કંઈ નહીં તો આપણે બોરીબંધ બનાવો ભાઈ, ત્યાં સુધી ગયા. પાણી બચાવ આ અભિયાનને ગુજરાતે બરાબર પકડ્યું, જનભાગીદારીથી પકડ્યું. આસપાસના ક્ષેત્રોમાં પીવાનું પાણી એમાં શુદ્ધતા આવવા લાગી, એના કારણે સ્વાસ્થ્યમાં પણ સુધારો થવા લાગ્યો. અને નવી પરિયોજનાઓને કારણે બે દશકમાં તો ઘેર ઘેર પાણી પહોંચાડવાનું જે સપનું હતું ને, અને ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની જે ઈચ્છા છે એને ખૂબ મોટી ગતિ મળી છે. સંતોષની અનુભૂતિ થાય એ વાત સાચી છે કે આજે જે 18-20 વર્ષના લબર મુઠિયા નવજવાનો હશે ને એમને કદાચ ખબર જ નહીં હોય કે પાણી વગર કેવી રીતે તરસતા હતા. આજે તો નળ ચાલુ કરીને ફવારાથી નાહતો હશે, એને ખબર નહીં હોય કે પહેલા માને કેટલા બેડા ઉચકી ઉચકીને 3-3, 4-4 કિલોમીટર જવું પડતું હતું. ગુજરાતે જે કામ કર્યા એ આજે દેશની સામે ઉદાહરણરૂપ પુરવાર થઈ રહ્યા છે. ગુજરાતમાં ઘેર ઘેર ખેતરે ખેતરે પાણી પહોંચાડવાનું અભિયાન આજે પણ એટલી નિષ્ઠા અને પવિત્રતાથી ચાલી રહ્યું છે. આજ જે પરિયોજનાનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે એમાં પણ લાખો લોકોને લાભ થવાનો છે. નવડા ચાવડ બલ્ક પાઇપલાઇન પરિયોજના લગભગ 1300 ગામ અને 35થી અધિક શહેરોને આના પાણીનો લાભ મળવાનો છે. અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર આ જિલ્લાના લાખો લોકો આ પાણીના હકદાર બનવાના છે. અને આ ક્ષેત્રમાં રોજ રોજ લગભગ 30 કરોડ લીટર વધારાનું પાણી આ ક્ષેત્રોમાં પહોંચવાનું છે. 30 કરોડ લીટર. આજે પશ્ચિમ સમૂહ સંવર્ધન ક્ષેત્રીય જલપૂર્તિ યોજના આના બીજા ચરણનું પણ ભૂમિપૂજન થયું છે. આ પરિયોજના
तळाजा मऊवा पालीतणा आ त्रणे तालुका अने पालीतणा एटले तीर्थ क्षेत्र ने टूरिस्टो माटेनी महत्वनी जग्या जे आखाए पंथकनी इकोनॉमी ने चलावे छे। अने ज्यारे आ परियोजनाओ पूरी थशे ने त्यारे 100 करता वधारे गामों ने एनो सीधो लाभ मळवानो छे। साथियों आजे पाणी जे प्रोजेक्ट शिलान्यास अने लोकार्पण थया छे ये सरकार अने समाजनी भागीदारी साथे जोड़ायेला छे। एनु एक उत्तम उदाहरण छे अने अमे जनभागीदारी नी बाबत में आग्रही छीए क्या के पाणीना महत्वने पण संस्कार चालू रहेवा जोईए तो जनभागीदारी थी चालू रहे। आजादीना 75 वर्ष ज्यारे थया त्यारे सरकार जात जातना कार्यक्रमों करी शकी होत। मोदी नामना पाटिया लगावा हो तो केटला एवा कार्यक्रम थया होत पण अमे न कर्यो। अमे गामडे गामडे अमृत सरोवर बनावानी योजना बनावी अने एक एक जिला में 75 अमृत सरोवर अने मने जे छेल्ले माहिती मळी लगभग 75,000 स्थानों पर कोई न कोई तळाव बनावानुं काम पूरु करवामां आव्युं छे। 60,000 करता वधारे तळाव आजे पण पाणी थी लबाबा लबालब जीवंत भरेला छे। आवनारी पेढ़ीओनी सेवा करवानुं मोटू काम थयुं छे अने एना कारणे अड़ोस पड़ोस में पाणीना तळ ऊपर आया छे। कैच द रेन अभियान चलाव्युं आपणे दिल्ली गया एटले अहींनो अनुभव तो काम आव्यो अने एनी सफलता पण एक मोटू उदाहरण बन्युं छे। पाणीना एक एक टीम्पाने बचावानुं परिवार होय गामडू होय कॉलोनी होय लोकोने पाणी बचावा माटे प्रोत्साहित करवाना अने सदनसीबे सीआर पाटील अमे मारा मंत्रिमंडळमां छे एमने गुजरातनो पाणीनो अनुभव छे। हवे देशभरमां लेखे लाग्यो छे अने कैच द रेनना कामने पाटीलजीए पोतानो एक महत्वनो कार्यक्रम तरीके उपाड्यो छे। गुजरातनी साथे साथे देशना अनेक राज्यों में राजस्थान एमपी बिहार एम हवे जनभागीदारी थी हजारों की संख्या में रिचार्ज वेल बनावानो काम शुरू थई चुका है। हमणा थोड़ा समय पहला मारे सूरत में वीडियो कॉन्फरेंस एक कार्यक्रम में जोड़ावानो मौको मळ्यो। दक्षिण गुजरात में जे प्रकारे लोको पोताना पूर्वजोना गामों में रिचार्ज वेल बनावाना काम कर रहा है परिवार की संपत्ति में थोड़ा पैसा गाम ने पाछा आपी रहा है आ एक नवो उत्साह वधारने की घटना है। गामनू पाणी गाम में रहे सीमनू पाणी सीम में रहे आना माटेनू अभियान है मोटा कदम अने दुनिया ना अनेक देश से घणो ओछो वरसाद होय पण पाणी बचावे अने ए बचावेला पाणी थी चाले। तमे कोई वार पोरबंदर महात्मा गांधी ना घरे जशो ने तो 200 वर्ष जूनो पाणीनो संग्रहालयनो सरद मेजानो टाँको भूगर्भमां तमने जोवा मळशे। पाणीना महत्वने 200 वर्ष पहेला पण आपणा लोकोए प्रयास करेला।